न्यू नोबल प्राइमरी स्कूल टिंटू, हूँ सपनाबे, धोरण छ, विषय विज्ञान, चैप्टर नंबर 12 विद्युत तथा परिपथ। प्रश्न नंबर 7, नीचेना प्रश्नों टूंक में उत्तर लखो। एक, विद्युत कोषनी आकृति दोरी तेना भागो दर्शाओ तेना विषे टूंक में समझाओ। जवाब, धातुना पात्र में रासायनिक पदार्थों भरेला होय छे तेना उपरनो भाग धातुनी टोपी जेवो होय छे, के जुओ धातुनी टोपी जेवो ले आ भाग धातुनी टोपी जेवो होय छे, जेना धन टर्मिनल कहेवाय छे। एटले आ जे भाग टोपी जेवो छे तेने धन टर्मिनल कहेवाय छे। जुओ आनी अंदर बतायुं छे के धन टर्मिनल, तेना नीचेनो भाग धातुनी सड़ंग तकतीनो होय छे। जो तेना नीचेनो भाग एकदम सड़ंग तकती जेवो होय छे अने ते ऋण होय छे, एटले ते टर्मिनल ऋण टर्मिनल कहेवाय। जुओ जे टर्मिनल ऋण कहेवाय छे विद्युत कोषमां संग्रहित रासायनिक पदार्थो वीजळी उत्पन्न करे छे, एटले के आ पावरनी अंदर वीजळी उत्पन्न करे। एटले विद्युत कोषनी अंदर तमे ज्यारे चार्जिंग करो छो त्यारे आ पावर पावर एटले कि विद्युत कोष तेनुं कार्य करे छे। ज्यारे तमारुं चार्जिंग उतरी जाय त्यारे आ कार्य करतुं बंद थई जाय छे। एटले आनी अंदर जेटलुं चार्जिंग होय एटलुं ज आ पदार्थ कार्य करी शके। रासायनिक पदार्थो वीजळी उत्पन्न करे छे, ज्यारे तेमना रासायनिक पदार्थो वपराई जाय छे त्यारे विद्युत कोष वीजळी पैदा करवानुं बंद करे छे। હવે તેને નકામો બને છે, આ નકામાં વિદ્યુત કોષને સ્થાને નવો વિદ્યુત કોષ બદલવો પડે છે। વિદ્યુત કોષ વિદ્યુતના સ્ત્રોત તરીકે ઘડિયાળમાં, કેમેરામાં તથા ટોર્ચમાં વપરાય છે। એટલે કે જ્યારે તમે આ સેલનો ઉપયોગ ઘડિયાળની અંદર કરી શકો, કેમેરાની અંદર થાય, ટોર્ચની અંદર થાય, આવી રીતે ઘણા બધા પદાર્થોની અંદર આ સેલનો ઉપયોગ થાય છે। અને આ સેલ જ્યારે તેની અંદરથી રાસાયણિક પદાર્થો વપરાઈ જાય ત્યારે ઉડી જાય છે, એટલે કે આપણે કહીએ છીએ કે બગડી ગયું, ત્યારે આ પદાર્થને બદલવો પડે છે। ક્વેશ્ચન નંબર 2, ટોર્ચના બલ્બની રચના સમજાવો। જવાબ, ટોર્ચના બલ્બમાં કાચનો ગોળો હોય છે, એટલે જુઓ કાચના બલ્બમાં ગોળો હોય છે, એટલે આ જુઓ સપાટી ઉપર કાચનો ગોળો હોય છે। કાચના ગોળાની અંદરના મધ્યમમાં પાતળા ગૂંચળામય તાર હોય છે, કે આની અંદર જુઓ કાચના ગોળાની અંદર મધ્યમની અંદર ગૂંચળાયેલા તાર હોય છે। આપણા ઘરની અંદર બલ્બ હોય છે, આપણે બધાએ જોયું જ છે કે આ બલ્બની અંદર ગૂંચળામણવાળા તાર હોય છે અને તેને ફિલામેન્ટ કહે છે, કે તે તારની અંદર બે તાર હોય છે અને એને ફિલામેન્ટ કહેવાય। વિદ્યુત પ્રવાહ પસાર કરતા બલ્બનો આ ભાગ પ્રકાશિત થાય છે, એટલે કેવું કે જ્યારે તમે આ બલ્બને સ્વિચ ઓન કરો ત્યારે અહીંયાથી આ ફિલામેન્ટની અંદરથી પ્રકાશિત થાય છે। આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો હોય છે, આ મોટા તાર ફિલામેન્ટને આધારે પૂરો પાડે છે। આ બે મોટા તારમાંથી એક તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે, એટલે કે જુઓ ધાતુનો ઢાંચો એટલે આ ધાતુનો ઢાંચો કહેવાય, તેની સાથે એક વાયર અહીંયા જોઈન્ટ હોય છે અને એક વાયર એટલે કે અહીંયા હોય છે, એટલે જેને ફિલામેન્ટ કહેવાય છે, અને બીજો ધાતુના ઢાંચા સાથે જોડાયેલો હોય છે। બીજા તાર આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલો હોય છે। બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો અને ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ હોય છે, કે જુઓ ધાતુના બે ટર્મિનલ ફિલામેન્ટ અને બીજું ધાતુના ઢાંચા તરફ એટલે કે ધાતુની અણી ઉપર હોય છે। આવી જ રીતે બે તાર ટોર્ચની અંદર કે બલ્બની અંદર પણ આવી જ રીતે હોય છે। ત્રીજા નંબરનું ક્વેશ્ચન, વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ શું છે? તો આપણે બધાને ખબર જ છે કે આપણે સ્વિચનો ઉપયોગ શા માટે કરીએ છીએ, બંધ અને ચાલુ કરવા માટે। વિદ્યુત પરિપથમાં જોડેલ સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે। સ્વિચને બંધ સ્થિતિમાંથી ચાલુ સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। જ્યારે તમે સ્વિચ ઓન કરો છો ત્યારે તે વાયરની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈને બલ્બ, ઘડિયાળનું અરે પંખા કે પછી ટ્યુબલાઇટ ચાલુ થાય છે। જ્યારે તમે આ બંધ કરો સ્વિચને ત્યારે આ વિદ્યુત પ્રવાહ વહેવાનો બંધ થાય છે અને તે
જ્યારે બલ્બને વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચને ચાલુ સ્થિતિમાંથી બંધ સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે. ચોથું, વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશું? તો આપણે બધાએ કઈ કઈ કાળજી લેવી જોઈએ જ્યારે તમે વિદ્યુત પરિપથની સાથે કામ કરતા હોય ત્યારે? આ બધી બાબતોની કાળજી લેવી જોઈએ કે પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં. જ્યારે તમે કોઈપણ વિદ્યુત પરિપથ જોઈન્ટ કરતા હોય ત્યારે સીધો પ્લગની અંદર વાયર જોઈન્ટ કરવો નહીં. બે વાયર જોડતી વખતે અવાહક ટેપનો ઉપયોગ કરીશું. એટલે કેવું? અવાહક એટલે પ્લાસ્ટિકની માપ પટ્ટી, ટૂંક પ્લાસ્ટિકની પટ્ટી જે આપણે એની ઉપર લગાડી દેવાની જેથી તેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. ત્રીજું, પાણીવાળા હાથને સ્વિચને અડકીશું નહીં. જ્યારે આપણો હાથ ભીનો હોય ત્યારે સ્વિચને અડવું જોઈએ નહીં. ચોથું, વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખીશું. એટલે જ્યારે તમે વિદ્યુત પરિપથ એટલે જ્યારે તમે પંખા, ટુબલાગરી આ બધાને જ્યારે તમે અડતા હોય ત્યારે સ્વિચને ચાલુ રાખવી જોઈએ નહીં. વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું નહીં. જ્યારે તમે વર્ગખંડની અંદર કોઈપણ પ્રયોગ કરતા હોય એટલે વિદ્યુત કોષનો ઉપયોગ કરવો નહીં જોઈએ, એટલે ના કરવો જોઈએ એમ. પાંચ, સમજો કે આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી. તો ચલો જોઈએ. આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે. એટલે કે જુઓ, આ ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે. એટલે પ્લાસ્ટિકનો હોય તો પ્લાસ્ટિક અવાહક છે, પ્લાસ્ટિક ઉપર જલ્દી કરંટ આવે નહીં. વિદ્યુત પરિપથમાં એ અને બી વચ્ચેનો ભાગ સળંગ વાહક તારથી જોડાયેલો નથી. એટલે કે જો એ અને બી સળંગ જોડાયેલો નથી, વચ્ચે પ્લાસ્ટિકનું જોડાણ જોડેલું છે. આમ આ વિદ્યુત પરિપથ સંપૂર્ણ કહેવાય, તેથી બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી. એટલે કે તમારી આ પ્લાસ્ટિકનું વચ્ચે અવાહક છે એના કારણે સીધો બલ્બ ચાલુ થતો નથી. જો આ વાયર સીધું જોઈન્ટ હોય તો આ બલ્બ પ્રકાશિત થઈ શકે. છ, આપેલ આકૃતિમાં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટા છેડાઓને કેવી રીતે જોડશો? જવાબ છે, આપેલ આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંનેના નીચેના ટર્મિનલો જોડાયેલા નથી. જુઓ, આની અંદર બલ્બના બંને છેડા એટલે આ છેડો અને આ છેડો જોડાયેલો નથી, જોઈન્ટ નથી. આની સાથે વિદ્યુત કોષની સાથે આ વાયર જોડાયેલું છે, પણ આ વાયર છૂટું છે અને આ પણ વાયર છૂટું છે. તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા બે વાયરો જોડાયેલા નથી, તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છેડાને બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડાયેલો જોઈએ, તેથી જ વિદ્યુત પરિપથ પૂર્ણ થાય. એટલે કે આ વાયર આની સાથે જોઈન્ટ જોઈને આ વાયર આની સાથે જોઈન્ટ હોય તો જ વિદ્યુત પરિપથ પૂર્ણ થયું કહેવાય, અને ત્યારે જ આ બલ્બ પ્રકાશિત થાય. આ જોઈન્ટ નથી એટલા માટે આ વિદ્યુત પરિપથ પૂર્ણ થયો કહેવાય નહીં, એટલે આનાથી વિદ્યુતનો પ્રકાશિત થતું નથી. સાત, કેટલાક ઉપકરણોના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જોડાયેલ હોય છે. તો આપણે એવા વિદ્યુત પરિપથના નામ જણાવવાના છે કે જે વિદ્યુત સ્વિચ સાથે જોડાયેલા હોય. વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ કરવા અથવા બંધ કરવામાં થાય છે. વિદ્યુત સ્વિચ વિદ્યુત ઉપકરણો તેની સાથે જ જોડાયેલા હોય તેવા વિદ્યુત ઉપકરણો રેડિયો, ટીવી, એર કૂલર, ઓવન, ફ્રીજ વગેરે તમે ઘરની અંદર સ્વિચની અંદર જોડાણ કરો ત્યારે જ ચાલુ થાય છે. જ્યારે તમે સ્વિચને બંધ કરી દો ત્યારે ટીવી, એર કૂલર, ફ્રીજ, રેડિયો, મોબાઈલમાં મૂકેલો ચાર્જિંગ આ બધી જ ઉપકરણો બંધ થઈ જાય. એટલે વિદ્યુત પરિપથ પસાર કરવા માટે સ્વિચને જોડાયેલું જોઈએ, એટલે સ્વિચને ચાલુ રાખવું જોઈએ. ક્વેશ્ચન નંબર 8, શું બાજુની આકૃતિમાં દર્શાવવામાં આવેલ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે?
કારણ આપો તો ચલો જોવાનું. નહીં થાય. ના, કેમ નહીં થાય? તો ચલો જોઈએ. બલ્બ પ્રકાશિત થશે નહીં. વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયરો બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડાવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડાયેલા છે. એટલે કે જુઓ, આ ધન અને ઋણ, ઋણની અંદર બંને બાજુ જોડવાના હોય એની બદલે એક જ બાજુ જોડાયેલું છે, એટલે કે વચ્ચેથી આ જોડાણ જોડાયેલું નથી. એટલા માટે આ ટર્મિનલ જોડેથી આ પ્રકાશિત થશે નહીં. વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં. કેમ કે આ વાયર અહીંયા જોઈન્ટ થવું જોઈએ, તો જ વિદ્યુત કોષમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈને આ પ્રકાશિત થશે. ક્વેશ્ચન નંબર 9. તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજો પહેરે છે? સમજાવું. ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. આમ છતાં શરીરનું વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલા હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ